હાય, મારું નામ ગૌરવ છે. હું તમારા માટે ફરી એકવાર લંડ ચૂસવાની વાર્તા લઈને આવ્યો છું. જ્યારે મેં મારી કાકીને ચોદી ત્યારે મારો લંડ પાણીથી ભરાઈ ગયો. અમે એક ગામમાં રહેતા હતા. જ્યારે મેં મેટ્રિક પાસ કર્યું ત્યારે મારા માતા પિતાએ મને શહેરમાં રહેતા મારા મોટા ભાઈ સાથે ભણવા મોકલ્યો. મારા ભાઈના લગ્ન 6 મહિના પહેલા જ થયા હતા. મારો ભાઈ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો, જે તે ક્યારેક રાત્રે પણ ઘરે આવતો ન હતો. એક દિવસ હું મારા મિત્ર સાથે વેશ્યા બજારમાં ગયો હતો. મને એક છોકરી ગમતી હતી અને તેની કિંમત 2,200 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. હું તેને રૂમમાં લઈ ગયો અને કપડાં ઉતારી તેના બોબલા દબાવવાનું શરૂ કર્યું. જ્યારે બોબલા દબાવતા મેં તેનું નામ પૂછ્યું. તેને રાની કહ્યું કે હું છું. આઘાત લાગ્યો કારણ કે મારી ભાભી હતી જે ખૂબ જ સુંદર હતી. તેનું નામ પણ રાણી હતું. તેના બોબલા દબાવતી વખતે બધા બૂમો પાડવા લાગ્યા, દોડો દોડો. મેં બારીમાંથી ડોકિયું કર્યું અને જોયું કે ત્યાં પોલીસનો દરોડો પડ્યો હતો. હું કાંઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો અને જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે રાતના 11 વાગ્યા હતા. મેં વિચાર્યું કે ભાઈ અને ભાભીને શંકા ન કરે મારી ઉપર. જ્યારે મેં ડોરબેલ વગાડી તો કોઈએ જવાબ આપ્યો નથી. તેથી હું પાઇપની મદદથી છત પર પહોંચ્યો અને નીચે ઉતરીને મારા રૂમમાં જવા લાગ્યો. પછી મારી નજર ભાઈ અને ભાભીના રૂમમાં ગઈ. મેં જોયું કે રૂમની લાઇટ ચાલુ હતી. મને લાગ્યું કે ભાભી ભાઈ પાસે ગઈ અને ભાભી લાઇટ બંધ કરવાનું ભૂલી ગઈ. જ્યારે હું લાઇટ બંધ કરવા ગયો ત્યારે ભાભી સૂઈ રહી હતી અને તેમની સાડી તેમના ઘૂંટણની ઉપર હતી અને તેમનો પલ્લુ પણ બરાબર ન હતો. તે જોઈને હું ચોંકી ગયો હતો. ભાભીના સૂંવાળા પગ જોઈને મને રાણીનો ચહેરો યાદ આવવા લાગ્યો. થોડીવાર ભાભીને જોયા પછી હું એમના રૂમમાં દાખલ થયો અને એમના પગને સૂંવા લાગ્યો. મેં હિંમત કરીને ભાભીની સાડી ઊંચી કરવાની કોશિશ કરી અને થોડી વાર પછી જ્યારે મેં તેને ઊંચી કરી તો હું એ જોઈને સ્તબ્ધ થઈ ગયો કે ભાભીએ પોતાની પેન્ટી પણ નીચે મૂકી ન હતી. હું તેની એ સૂંવાળી ચૂકને જોવા લાગ્યો અને તેને આજે જ તેને તેલથી માલિશ કરી હતી, તેથી તે ખૂબ જ મુલાયમ હતી. મેં લાઇટ બંધ કરી અને રૂમમાંથી પેન્સિલ ટોર્ચ લાવ્યો અને તેની ચૂકને જોવા લાગ્યો. લાંબા સમય સુધી જોયા પછી મને તેને કિસ કરવાનું મન થયું એટલે મેં તેને કિસ કરી. તેની ચૂપની ભીની વાસ મને તેની ચૂપ સાટવા મજબૂર કરી રહી હતી. ગયો અને મેં પેન્ટની ઝીપ કાઢીને બહાર કાઢી અને શરૂ કરી. તેને એક હાથે વડે પ્રેમ કર્યો. પછી ભાભીએ ઊંઘમાં મારો લંડ પકડ્યો અને કહેવા લાગી, પ્રિયતમ, આજે મારો સેક્સ કરવાનો ઈરાદો નથી. શું મને લાગ્યું કે હું ભાઈ સમજી ગયા અને આનો ફાયદો ઉઠાવીને મેં કંઈ ન કહ્યું કારણ કે મારું રહસ્ય ખુલી ગયું હો. લાંબો સમય એની ચૂપમાં લંડ મૂકીને તેની તરસ છીપાવી દીધી. ભાભીએ કહ્યું કે જ્યારે તું મારા રૂમમાં આવ્યો ત્યારે મને ત્યારે જ ખબર પડી કે તે તું જ છે. હકીકતમાં મેં તારા આવવા માટે દરવાજો ખુલ્લો મૂકી દીધો હતો અને મેં જાણી જોઈને મારી સાડી મારા ઘૂંટણ ઉપર રાખી હતી. મારા સૂંવાળા પગ જોઈને તને ચોદવાની ઈચ્છા થાય. ભાભીએ ચોદવાનું પૂરું પ્લાનિંગ કર્યું હતું. મેં કહ્યું, ભાભી, નકામી વાતો કરીને તમારો સમય અને મારો સમય બગાડો નહીં અને મારા સુંદરતાનો લાભ લો. મેં ભાભીની ચૂપ પર હાથ મૂક્યો ત્યારે ભાભીએ કહ્યું, તે ખૂબ જ ગરમ છે. આજે મારી આગ બુઝાવી દો. પહેલાં હું ભાભીની ચૂપમાં આંગળી મારતો રહી ગયો. પછી હું મારા મોં સાથે મારી ભાભીની ચૂપ સાટી અને જ્યારે ભાભી સંપૂર્ણપણે ગરમ હતી, તેમણે કહ્યું, ડાર્લિંગ, હવે મને તારો આ 8 ઇંચ લાંબો લંડ અંદર આવવા દો. મારી ચૂપમાં મેં ભાભીની ચૂપ પર લંડ જોરથી ધક્કો માર્યો. મેં ભાભીની વાત ન સાંભળી અને 15 મિનિટ સુધી ભાભીને ચોદવાનું ચાલુ રાખ્યું. ભાભીએ કહ્યું કે પતિ હેન્ડસમ છે, પણ પતિનો લંડ કોઈ કામનો નથી. 2-4 ઝટકામાં સ્ખલન થઈ જાય છે. લગ્ન પછી આજે મને મારા જીવનનો સર્વશ્રેષ્ઠ સેક્સ તમારી પાસેથી મળ્યો છે અને આજે મને ખરા અર્થમાં સેક્સનો સાચો અર્થ જાણવા મળ્યો. હવે જ્યારે પણ ભાઈ કામથી બહાર જાય છે ત્યારે હું ભાભીને એ ખુશી આપું છું જે ભાઈ તેને આપી શક્યો ન હતો અને હવે ભાભી પણ મને ખૂબ પ્રેમ કરે છે.